नमस्कार विद्यार्थी मित्रों, श्री सांदीपनी विद्यालय भाटिया द्वारा संचालित ऑनलाइन एजुकेशन में आप सर्वे नु हार्दिक स्वागत है। धोरण 10 में गया पीरियड में आपणे लैंग्वेज फंक्शन विषे थोड़ी घणी बात करी थी, ब्लू प्रिंट विषे बात करी थी। त्यारबाद आ वीडियो में आपणे आजे लैंग्वेज फंक्शन की केटलीक एक्सरसाइज सोल्व करवाना छे। अने एक बात की नोंध लेजो कि साथ ज्यारे तमे आ वीडियो स्टार्ट थई छे त्यारे तमे साथे नोट अने पेन लईने बेसो, जेथी करीने अगत्यनी केटलीक वस्तु हूँ जे कहेवा माँगु छूँ बराबर छे ए तमे नोट डाउन करी शको। ओके, सो लेट्स स्टार्ट। जो हाउ मेनी अवर्स, हवे मैं आपणे गई वक्त बात थी थी ए प्रमाणे तमारे 9 मार्क्सना लैंग्वेज फंक्शन पूछाय छे, एमांथी सेक्शन सीमा पूछाय छे 3 मार्कना बराबर छे। एम आवी ज रीतना 3 आ बाजू आईपा हशे प्रश्न अने एनी सामे 4 विकल्प आपेला हशे, एमांथी तमारे पसंद करी अने योग्य विकल्प लखवानो रहेशे। तो चलो आपणे स्टार्ट करिए। हाउ मेनी अवर्स डू यू रीड अ डे, के तमे आखा दिवसमां केटली कलाक वाँचो छो बराबर छे। तो एनी सामे 4 विकल्प आपा छे, डिस्क्राइबिंग लोकेशन, एक्सचेंजिंग प्लेजंट्रीज, आस्किंग अबाउट टाइम एंड आस्किंग अबाउट नंबर। हवे तमने 9मा ધોરણમાં શીખી ગયા છો હાઉ મેનીથી પ્રશ્ન પૂછાય તો સંખ્યા જાણવા માટે જ પ્રશ્ન પૂછાતો હોય છે બરાબર છે। તો અહીંયા આપણે સંખ્યા જાણવા માટે એટલે કે ઓપ્શન ડી આવશે પહેલામાં, ઓપ્શન ડી। ત્યારબાદ છે ગુડ મોર્નિંગ, ઇટ્સ માય પ્લેઝર ટુ ટોક યુ, સુપ્રભાતમ, તમારી સાથે વાત કરતા આનંદની લાગણી અનુભવું છું, મને આનંદ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હોવો જોઈએ કે પ્લેઝન્ટરી કે નિસેટી શબ્દ આવે ત્યારે ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, થેન્ક યુ, સોરી, યુ આર વેલકમ, નાઇસ ટુ ટોક યુ, નાઇસ ટુ મીટ યુ વગેરે જેવા પ્લેઝન્ટરીઝ આવતી હોય છે બરાબર છે। આ પણ એક પ્રકારની પ્લેઝન્ટરીઝ છે। તો અહીંયા આમાં આવશે બીજામાં બી, એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ। ત્યારબાદ છે અવર સ્કૂલ ઇઝ લોકેટેડ ઇન ભાટિયા, તો વિદ્યાર્થી મિત્રો તમે એક વસ્તુની નોંધ લેજો કે ડિસ્ક્રાઇબિંગ લોકેશન, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ અને યસ આ બે જ છે, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ અને લોકેશન, આ બેમાં સ્થળનું વર્ણન જ કરવાનું હોય છે, એમાં કોઈ શંકા અને સ્થાન નથી। પણ યાદ રાખવાનું કે ડિસ્ક્રાઇબિંગ લોકેશન આવે ત્યારે તેમાં પ્રિપોઝિશન્સનો ઉપયોગ થાય છે, જેમ કે બિફોર, આફ્ટર, નિયર, ઇન ફ્રન્ટ ઓફ, ઓપોઝિટ વગેરે પ્રિપોઝિશન્સ। વિદ્યાર્થી મિત્રો આ વાક્યમાં તમે જોઈ શકશો અહીંયા આપણે ઇન પ્રિપોઝિશનનો ઉપયોગ કરવામાં આવેલ છે બરાબર, એટલે આમાં જવાબ આવશે ડિસ્ક્રાઇબિંગ લોકેશન, એટલે કે ત્રીજામાં આવશે એ વિકલ્પ બરાબર। તમે એમ ના વિચારતા કે સાહેબ તો અહીંયા લોકેટેડ આવ્યું એટલે અહીંયા લોકેશન આવે, ના, યાદ રાખવાનું ડિસ્ક્રાઇબિંગ લોકેશનમાં પ્રેપોઝિશન આવે 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 ને આવે જ બરાબર છે। જ્યારે ફક્ત વાત ખાલી ખાલી જસ્ટ સ્થળની વાત થતી હોય ને કે ભાઈ આઈ ગો ટુ સ્કૂલ, તો એમાં ફક્ત સ્થળ જ આવ્યું છે બરાબર છે, એટલે એમાં કોઈ આવશે નહીં। ચલો એક્સરસાઇઝ 2, ઓપન વોટ્સએપ, ક્લિક ઓન ધ લિંક એન્ડ વોચ ધ વિડીયો। વોટ્સઅપ ખોલો, તમે લિંક ઉપર ક્લિક કરો અને વિડીયોને જુઓ બરાબર છે। હવે આમાં મિત્રો ધ્યાનપૂર્વક જુઓ, 3 વાક્ય છે, ઓપન વોટ્સઅપ પહેલું વાક્ય, ક્લિક ઓન ધ લિંક બીજું વાક્ય અને ત્રીજું શું છે કે વોચ ધ વિડીયો। દરેક વાક્યની શરૂઆતમાં ક્રિયાપદ આપેલું છે, તો આ વાત નોંધ લીધા જેવી છે, નોંધ કરી લેજો કે જે વાક્યની શરૂઆત ક્રિયાપદથી થતી હોય તે વાક્યને ઇમ્પેરેટિવ એટલે કે આજ્ઞાર્થ વાક્ય કહેવામાં આવે છે બરાબર। અને આવા આજ્ઞાર્થ વાક્ય જ્યારે 2થી વધારે આપેલા હોય ત્યારે એમાં એક જ ફંક્શન આવે અને એ છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, એટલે પહેલામાં શું આવશે આમાં, સોરી, ચોથા નંબરમાં શું આવશે, ચોથામાં ડી। ત્યારબાદ ધ ગોડ વિલ કમ્પ્લીટ મોડેલ ઓફ મધર ઇન 6 ડે બરાબર છે, કે ભગવાન છે એ માતાનું મોડેલ બનાવે છે બરાબર છે, એ 6 દિવસમાં પૂર્ણ કરશે। તો વિદ્યાર્થી મિત્રો તમે દરેક ઓપ્શન ઉપર નજર નાખવાની છે, હવે આ ડી ઓપ્શન તો ન આવે, તમારી પાસે એ બી અને સી વૈધા છે, એક્સપ્રેસિંગ ફ્રિકવન્સી, ટોકિંગ અબાઉટ ટાઈમ અને ડિસ્ક્રાઇબિંગ પર્સન બરાબર। હવે અહીંયા ટાઈમવાળો અહીંયા ઓપ્શન ફિટ થશે, કારણ કે અહીંયા 6 દિવસની વાત થાય છે બરાબર છે, આ કામ ભગવાન જે મોડલ બનાવવાનું કામ છે એ 6 દિવસમાં પૂરું કરે, એટલે આમાં આવશે પાંચમામાં આવશે બી।
ત્યારબાદ છઠ્ઠું શું છે, અરુણ કૃષ્ણમૂર્તિ. તમને નામ થોડુંક લાંબું લાગશે પણ મિત્રો સાઉથમાં એટલે કે દક્ષિણ ભારતના નામ છે એ કંઈક આવા જ હોય છે, બરાબર છે. આપણે ત્રીજા યુનિટમાં અરુણ કૃષ્ણમૂર્તિભાઈ વિશે લર્ન કરવાનું છે. તો શું કહે છે, અરુણ કૃષ્ણમૂર્તિ રેરલી ગોઝ ટુ સિનેમા. ભાઈ અરુણ કૃષ્ણમૂર્તિ છે ને એ ક્યારેક ક્યારેક જ સિનેમામાં એટલે કે ટોકીઝમાં છે એ મૂવીઝ જોવા માટે જાય છે, બરાબર છે. હવે જુઓ, ડિસ્ક્રાઇબિંગ પર્સન, આપણી પાસે બે જ વિકલ્પ લીધા છે, ડિસ્ક્રાઇબિંગ પર્સન અને એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી. તો મિત્રો તમને ખબર હોવી જોઈએ કે આમાં એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એટલે કે ક્રિયાની પુનરાવર્તિ આવે છે, આવશે, બરાબર છે. કે ભાઈ કેટલી વખત જાય છે, તો કે ભાઈ ક્યારેક ક્યારેક જ જાય છે, બરાબર છે. અને ડિસ્ક્રાઇબિંગ પર્સન હોય તો તમે લેંગ્વેજ ફંક્શનને લખ્યા છે, વાંચ્યા છે, ભણ્યા છે નવમા ધોરણમાં, તો તમને ખબર હોવી જોઈએ કે ડિસ્ક્રાઇબિંગ પર્સનમાં વચ્ચે હુ આવતું હોય છે, બરાબર. એટલે આમાં હુ દેખાતું નથી એટલે ડિસ્ક્રાઇબિંગ પર્સન આ હોઈ ના શકે. એટલે એક જ માત્ર વિકલ્પ વધ્યો છે કે એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી. અને તમે હોમવર્કમાં છઠ્ઠામાં એ, બરાબર, હોમવર્કમાં તમે ઓલા લેંગ્વેજ ફંક્શન લખ્યા, બરાબર, એમાં પણ તમે જોજો કે એમાં એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી છે એમાં કેટલાક ચોક્કસ પ્રકારના શબ્દો આવે છે, જેમ કે ઓલવેઝ, નેવર, સમટાઈમ્સ, રેરલી, ઓકેઝનલી, યુઝવલી, બરાબર છે. આ 6 થી 7 પ્રકારના શબ્દો વિદ્યાર્થી મિત્રો આવે ત્યારે એ હંમેશા ફ્રીક્વન્સી એટલે કે વાક્યની પુનરાવર્તિ જ બતાવતો હોય છે. આ વાત તમારે યાદ રાખવાની છે. ત્યારબાદ નંબર 7, કચ મસ્ટ નોટ મેરી દેવ્યાની, બરાબર છે. કચ્છે દેવ્યાની સાથે લગ્ન ન જ કરવા જોઈએ, બરાબર છે. તો આ મસ્ટ શબ્દ આવ્યો ભાઈ, એટલે મસ્ટ એટલે એક પ્રકારનો મોડલ વર્બ કે મોડલ ઓક્ઝ્યુલરી તમે જે કહો તે. અને એનો ભાવ છે એ ક્યારે વપરાય, તો કે જ્યારે કોઈ વાક્યમાં ફરજિયાતનો ભાવ, ફરજિયાતપણું બતાવવાનું હોય ત્યારે અને માત્ર ત્યારે જ, બરાબર છે. તો હવે આપણે વિકલ્પો તરફ નજર નાખીએ. ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, તમને મેં હોમવર્ક આપ્યું હતું એમાં પહેલું જ ફંક્શન છે કે જેમાં ભૂતકાળની ક્રિયાઓનું વર્ણન કરવા માટે. પણ અહીંયા મિત્રો તમે ધ્યાનપૂર્વક જોઈ શકો છો કે એ કોઈ ભૂતકાળનું કંઈ તમને એમાં ઇન્ડિકેશન એટલે કે દર્શાવવામાં આવ્યું નથી, બરાબર છે. ત્યારબાદ છે શોઈંગ કમ્પલ્સન, એટલે કદાચ કે ઓક સાહેબ આ તો અમારે લેંગ્વેજ ફંક્શન કે આવ્યું જ નથી. પણ મિત્રો તમને એક વાતની જાણ કરવા માંગીશ કે કમ્પલ્સન એટલે શું થાય, કે ફરજિયાતપણું, ઠીક છે. તો આ લેંગ્વેજ આ જે 7મા નંબરનો ક્વેશ્ચન છે એમાં આન્સર આવશે બી, કે ભાઈ ફરજિયાતનું ધોરણ બતાવે છે. અને 7મામાં આવશે ડી. ત્યારબાદ 8મું, યુ કેન રીડ ફોર 8 અવર્સ. વિદ્યાર્થી મિત્રો આ ધોરણ 10નું પરિણામ એકાદ અઠવાડિયા પહેલાં આવ્યું, તો તમે જોયું હશે કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ અપેક્ષા કરતાં સારા માર્ક્સ મેળવ્યા. એનું એકમાત્ર જવાબદાર કારણ હોય છે કે એ લોકોનું વાંચન અને ગંભીરતાપૂર્વક છે એ તૈયારી. તો આપણી પાસે, તમારી પાસે પૂરતો સમય છે તૈયારી કરવા માટેનો. તો યુ કેન રીડ ફોર 8 અવર્સ, એટલે કે તમે 8 કલાક વાંચી શકો. ચલો 8 નહીં તો કમસે કમ તમે 6 કલાકનું રીડિંગ તો કરી જ શકો છો ઘરે, બરાબર છે. તો કેન શબ્દ આવ્યો, તો કેન છે એ પણ એક પ્રકારનો મોડલ વર્બ છે, મોડલ ઓક્ઝ્યુલરી છે, કે જે વ્યક્તિની કે કોઈ અન્ય જે પ્રાણી, પશુ, યંત્ર એની ક્ષમતા બતાવે છે. ઇટ શોઈંગ ધ કેપેસિટી, એબિલિટી, ઠીક છે. તો અહીંયા વિકલ્પ આપણે એક જ એવો એબિલિટીવાળો આપ્યો છે, ઓપ્શન ડી. તો હિયર આન્સર ઇઝ એક્સપ્રેસિંગ એબિલિટી ડી. ત્યારબાદ આવે છે હેલન કેલન બીકેમ ડેફ એન્ડ બ્લાઇન્ડ ઇન હર ચાઇલ્ડહુડ, બરાબર છે. હેલન કેલર છે તે બચપણમાં એટલે કે તેણીના બચપણના ચાઇલ્ડહુડમાં તે શું બની હતી, તો કે ડેફ એટલે કે બહેરું, આપણે જેને બોડું કહીએ છીએ પ્રાકૃતિક આપણી લોકબોલીમાં. ત્યારબાદ છે બ્લાઇન્ડ એટલે કે આંધળું, બરાબર છે. કે હેલન કેલર છે એ બચપણમાં આંધળી અને બહેરી બની હતી, બરાબર છે. તો હવે આપણી પાસે બે જ વિકલ્પ પૈદા છે મિત્રો, કે મેનર્સ અને ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. તો મેનર્સ છે એ નહીં આવે. મેનર્સ એટલે શું થાય, કે રીતભાત, કોઈ વ્યક્તિ કે કોઈ પ્રાણી છે એ ક્રિયા કઈ રીતે કરે છે, બરાબર છે, એ મેનર્સ. અહીંયા પાસ્ટ ઇવેન્ટ. અને આમે વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનથી જુઓ તો તમને ખબર પડશે, આ બીકેમ છે ને એ ક્રિયાપદનું V2 છે. તમને ખબર હોવી જોઈએ કે ક્રિયાપદના 4 રૂપ છે, V1, V2, V3 અને V4, બરાબર. તો અહીંયા V2નો ઉપયોગ થયો એટલે આમે આ વાક્ય સાદા ભૂતકાળનું છે, એટલા માટે આમાં આવશે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. ત્યારબાદ યુ શુડ વોચ ધીસ વિડીયો કેરફુલી, તમારે આ વિડીયો કાળજીપૂર્વક જોવો જોઈએ.
બરાબર છે. તો આ એક પ્રકારની શું અદા કરે છે, ફરજ અદા કરે છે. તમારે તમારું ગૃહ કાર્ય નિયમિત પૂરું કરવું જોઈએ, માતા પિતાને આદર આપવો જોઈએ, શિક્ષકના સૂચનોનું પાલન કરવું જોઈએ. આ વ્યક્તિની નૈતિક ફરજો બને છે, વિદ્યાર્થીની ફરજો પણ બને છે, બરાબર છે. તો અહીંયા ફરજવાળો વિકલ્પ છે એ એક જ આપ્યો છે, કયો છે, સોવિંગ ઓબ્લિગેશન. તમને મિત્રો લેસન આપ્યું હતું એમાં આ વિકલ્પ આપેલો છે, બરાબર. એટલે આમાં દસમામાં આવશે ડી. ત્યારબાદ મંજુલા કેન નોટ રીડ મરાઠી. આ વાક્યમાં ધ્યાન આપજો મિત્રો, આગળ આપણે કેનવાળું એક વાક્ય જોયું હતું, યસ, આઠમું વાક્ય, કે ભાઈ આમાં કેન આપ્યું હતું કે એ વાંચી શકો છો તમે. હવે અહીંયા શું છે, કેન નોટ છે. કેન નોટ એટલે કે નથી કરી શકતી, બરાબર છે. મંજુલા મરાઠી વાંચી શકતી નથી. તો મિત્રો એક વસ્તુ યાદ રાખજો, એબિલિટી અને એનો વિરોધાર્થી શબ્દ ડિસએબિલિટી, ક્ષમતા અને અક્ષમતા, બરાબર છે. તો આ એની અસક્ષમતા બતાવે છે કે ભાઈ વાંચવા માટે કેપેબલ નથી. તો આમાં શું ઓપ્શન આવશે ભાઈ બારમામાં, ડિસએબિલિટી. અગિયારમાં આવશે ડિસએબિલિટી. ચાલો ત્યારબાદ કેન નોટ, ઓકે. પછી બારમું શું કહે છે, વોટ એ ફેન્ટાસ્ટિક રિઝલ્ટ યુ હેવ ગોટ. કેટલું અદ્ભુત પરિણામ તમે મેળવ્યું છે, બરાબર છે. કેવું જોરદાર પરિણામ તમે મેળવ્યું છે, બરાબર છે. આ ઉદ્ગાર ચિહ્નની નિશાની આપ સ્પષ્ટપણે જોઈ શકતા હશો કે આ ઉદ્ગાર ચિહ્ન છે, બરાબર છે. એટલે કે એક્સક્લેમેટરી માર્ક છે. તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં યાદ કરો, એક્સક્લેમેટરી પ્રકારના સેન્ટેન્સ નવમા ધોરણમાં શીખ્યા હતા. તો આ એ જ એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે એ અહીંયા આવ્યું. અને એક બીજી એક વાત અગત્યની મને યાદ આવી ગઈ એટલે વચ્ચે હું કહી દઉં કે ભાઈ આ લેંગ્વેજ ફંક્શન છે ને એ બધાએ ગ્રામરના ટોપિક્સ જે પણ કહી છે એ બધાની ખીચડી કરી કે ઊંધિયું બનાવી અને તમને પીરસવામાં અહીંયા આવ્યું છે. એટલે મહેરબાની કરી અને બીજા બધા ટોપિક્સ છે એમાં પણ પૂરતું ધ્યાન આપજો, જેથી કરીને તમારા નવ માર્ક્સ છે લેંગ્વેજ ફંક્શનના રોકડા મળી જાય, બરાબર. ચાલો તો હું કહે છે, વોટ અ ફેન્ટાસ્ટિક રિઝલ્ટ યુ હેવ ગોટ. તો ભાઈ આમાં શું બતાવે છે, એનો ભાવ બતાવે છે, લાગણી વ્યક્ત કરે છે. વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ દુઃખ વ્યક્ત કરવું હોય, ખુશી વ્યક્ત કરવી, તો આપણે બોલીને કહી શકીએ, અરે યાર શું ખરેખર બહુ ખોટું થયું. આપણે એમ બોલીને કહી શકીએ. સારું રિઝલ્ટ આવ્યું હોય તો કે વારે વાહ, ખૂબ ખૂબ અભિનંદન ભાઈ, બહુ બહુ સારું કામ કર્યું તે, બરાબર છે. પણ મિત્રો લખવું હોય ને ત્યારે આપણે આનો ઉપયોગ, ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કરવો પડે. આપણે લાગણી વ્યક્ત કરીએ છીએ ને આપણી, બરાબર છે. તો અંગ્રેજીમાં આપણે એને એક્સપ્રેસિંગ ઇમોશન એવું નામ આપીએ છીએ, બરાબર છે. તો અહીંયા એક પ્રકારની ખુશીની લાગણી વ્યક્ત થાય છે એટલે હું થશે વોટ એ ફેન્ટાસ્ટિક રિઝલ્ટ યુ હેવ ગોટ. તો આમાં શું આવશે બારમામાં, તો કે ભાઈ એક્સપ્રેસિંગ ઇમોશન, બરાબર. તો બારમામાં બી. આ પણ સી ઓપ્શન પણ આવી ગયો છે. ત્યારબાદ એઝાઝ ઓફન અટેન્ડ્સ માય લેક્ચર. ભાઈ એઝાઝ એક વ્યક્તિનું નામ છે અને અટેન્ડ એટલે થાય હાજરી આપવી. એઝાઝ છે ને એ અવારનવાર મારા લેક્ચરને અટેન્ડ કરે છે, કેમ કે એને અંગ્રેજી શીખવું ગમે છે, બરાબર છે. તો અહીંયા ઓફન શબ્દ આવ્યો વિદ્યાર્થી મિત્રો, ઓફન શબ્દ આવે, બરાબર છે. એટલે યાદ રાખવાનું એક્સપ્રેસિંગ ફ્રિકવન્સી આવે. મેં હમણાં જ તમને મેં કેટલાક શબ્દો કીધા હતા, ઓલવેઝ, નેવર, ઓફન, સમટાઈમ્સ, યુઝવલી, ઓકેશનલી, બરાબર. આ બધા શબ્દો આવે ને ત્યારે ફરજિયાતના ધોરણે તમારે એક્સપ્રેસિંગ ફ્રિકવન્સી લખવાનું થશે. એટલે તેરમામાં આવશે ઈ, ઠીક છે. ત્યારબાદ લાસ્ટ સેન્ટેન્સ ઓફ ધીસ લેક્ચર, વિનય વોશિસ વિન્ડોઝ. વિનય બારીઓ ધુએ છે, બરાબર છે. સાદા વર્તમાન કાળનું વિધાન વાક્ય, ઠીક છે. તો હવે આમાં તમે ધ્યાનપૂર્વક લોજિક વાપરીને તમે નક્કી કરો, એક્સપ્રેસિંગ મેનર અને એક્સપ્રેસિંગ એક્શન, આપણી પાસે બે જ વિકલ્પ પૈદા છે. તો મિત્રો આમાંથી મેનર એટલે તમને ખબર છે કે રીતભાત થાય કોઈ પણ ક્રિયા કરવાની. તો આમાં રીતભાતનું વર્ણન નથી થતું, ફક્ત એમ કહે છે કે ભાઈ એ બારી સાફ કરે છે કે બારી ધુવે છે. તો ક્રિયા કરે છે ને, હે, તો ક્રિયા દર્શાવવા માટે કહેશું કે સોવિંગ એક્શન, બરાબર છે, કે તે બારી ધોવાનું કામ એટલે કે ક્રિયા કરે છે. એટલે અહીંયા આવશે ચૌદમામાં ઓપ્શન એ, ઠીક છે. તો આ મેનર્સમાં વિદ્યાર્થી મિત્રો આપણે એક એક્ઝામ્પલ આવ્યું નથી, પણ હું તમને એમ નામ કહી દઉં કે મેનર્સમાં શું આવે. તમને ઓલું HW આપ્યું છે, બોસ ટાઈમ પી છે, બરાબર છે. એટલે એમાં તમે જોઈ લેજો કે એમાં મેનર્સનું આપ્યું છે, જ્યારે
એડવર્બ આવે એટલે કે વિશેષણની પાછળ એડજેક્ટિવની પાછળ એલવાય લગાડવામાં આવે બરાબર છે ત્યારે તમારે મેનર્સ આવશે. દાખલા તરીકે કેરફુલીવાળું એ કહ્યું હતું કે નહીં, હા તો કેરફુલીવાળું વાક્ય જે છે બરાબર છે એ કેરફુલીવાળું વાક્ય છે બરાબર, એ મેનર્સ બતાવે છે કે જેની પાછળ એલવાય પ્રત્યય લાગે એ વાક્ય. ઠીક છે, તો મિત્રો આ હતા તમારા લેંગ્વેજ ફંક્શનના અગત્યના કેટલીક વાત કરી બરાબર. આના પછી તમને મેં હોમવર્ક આપવામાં આવેલ છે બરાબર છે, એમાં મેં કેટલાક સૂચનો લખ્યા છે એ સૂચનોનું પાલન કરજો અને એમાં જે 15 લેંગ્વેજ ફંક્શન મેં આપ્યા છે એને તમે સોલ્વ કરજો બરાબર છે. અને એ સિવાય બધા જે ઓલા હોમવર્ક છે એના ફંક્શનનું રિવિઝન અવારનવાર કરતા રહેજો. અસ્તુ.